ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ શ્રીમદ ભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય આપણે જોયું છે કે વંશની અંદર રંતિદેવ નામના એક રાજા થયા અને એ રંતિદેવનું ચરિત્ર પણ અદભુત પોતાને જે મળતું તે બીજાને આપતો રનંતિદેવના જીવનનું ધ્યેય હતું ભલે હું દુઃખી થાઉં દુઃખ ભોગવું પણ બીજા સુખી થાય અને સુખ ભોગવે એક દિવસ પોતાના પ્રાણના સંકટે પણ પોતાની પાસેનું સર્વ અન્ન જળ વગેરે પ્રાણીઓને આપી દીધું અને તેણે વિચાર્યું હું ઈશ્વર પાસેથી આઠ સિદ્ધિઓવાળી ઉત્તમ ગતિ પણ ઈચ્છતો નથી અને બીજું હું મોક્ષની પણ ઈચ્છા રાખતો નથી હું તો ફક્ત એટલું જ ઈચ્છું છું કે સર્વ પ્રાણીઓના હૃદયમાં સ્થિર થઈ જાઉં અને તેઓના સર્વ દુઃખો હું જ સહન કરું કે જેથી અન્ય કોઈ પણ પ્રાણીને દુઃખ ભોગવવું ના પડે બીજા દુઃખી પ્રાણીઓ દુઃખથી મુક્ત થાય અને તેઓના દુઃખ હું ભોગવું બસ એ જ મારી ઈચ્છા છે એ જ મારી મનોકામના છે આગળ જતાં વંશમાં શાંતનું મહારાજ થયા તેમને ત્યાં ગંગા દ્વારા દેવવ્રત થયા એક પુત્ર આપી ગંગાજી પધાર્યા દેવવ્રતને ખબર પડી મારા લીધે પિતાજી દુખીત થાય છે તેઓ મત્સ્યગંધાના પિતા પાસે આવ્યા તેને પોતાની કન્યા આપવા સમજાવ્યા તમારી કન્યા મારી ઓરમાં માં થાય છે હું પ્રતિજ્ઞા કરું છું કે રાજ્યનો એક પૈસો પણ હું લેવાનો નથી મત્સ્યગંધાના પિતાએ કહ્યું પણ તમારા છોકરાઓ રાજ્ય સાથે ઝઘડો કરે તો દેવવ્રતે પ્રતિજ્ઞા કરી હું લગ્ન કરીશ નહીં આ જીવન બ્રહ્મચર્ય પાળીશ પિતાને માટે દેવવ્રતે રાજ્ય સંપત્તિ અને કામ સુખનો ત્યાગ કર્યો દ્રવ્ય ત્યાગ અને કામ ત્યાગ મનથી કરે તે મહાન બને છે તેનો દેવો જય જય કાર કરે છે આવી ભયંકર પ્રતિજ્ઞાઓ કરવાથી દેવોએ જય જયકાર કર્યો અને દેવવ્રતને નામ આપ્યું છે ભીષ્મ શાંતનુના બીજા પુત્ર વિચિત્ર વીર્ય એના પાંડુ નામના રાજા થયા અને આ પાંડુ રાજાના વંશમાં રાજન તારો જન્મ થયો સમાપ્તિમાં યદુરાજાના વંશનું વર્ણન કર્યું છે યદુરાજાનો વંશ દિવ્ય છે વંશમાં કૃષ્ણચંદ્ર પ્રગટ થશે રાજા સાવધાન થઈ જા આ વંશની કથા જે સાંભળશે તેના વંશનો નાશ થશે નહીં આ હરિવંશ છે આગળ જતા બાહુકને બે પુત્ર થયા દેવક અને ઉગ્રસેન દેવક રાજા એ સાત કન્યાઓના લગ્ન વસુદેવ સાથે કર્યા વસુદેવ દેવકી ને ત્યાં છ બાળકો થયા રોહિણીથી સાતમા બાળક બલરામ થયા અને મથુરાના કારાગૃહમાં આઠમા મારા ઈષ્ટદેવ સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે પરમાત્મા પૃથ્વી ઉપર આવે છે ત્યારે પરમાત્માને બહુ પરિશ્રમ થાય છે પણ ધર્મની સ્થાપના કરવા અને અધર્મનો નાશ કરવા ભગવાન અવતાર લે છે શ્રી કૃષ્ણ ગોકુળમાં રમ્યા ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ચૌદ વર્ષ મથુરામાં બિરાજ્યા તે પછી ભગવાન દ્વારકાનાથ થયા છે ગૃહસ્થ ધર્મનો જગતને તેઓએ આદર્શ બતાવ્યો છે દેહ દૃષ્ટિથી મોહ થાય છે સોળ હજાર રાણીઓ છે પણ કોઈમાં કૃષ્ણ આસક્ત નથી પૃથ્વી ઉપરનો ભાર હળવો કરવા કૌરવો અને પાંડવોનું યુદ્ધ કરાવ્યું છે નવમા સ્કંદની સમાપ્તિમાં સંક્ષેપમાં આ રીતે કૃષ્ણ કથા સૌએ સાંભળી છે અને કૃષ્ણના આગમન અને તેની લીલાઓને માણવા માટેની માનસિક તત્પરતા બતાવી છે કથા સતત ચાલતી રહે છે કારણ કે એક પછી એક અવતારો આ બ્રહ્માંડમાં અવતરણ કરતા રહે છે અને પોતાની લીલાઓ દ્વારા પોતાની પ્ર પ્રવૃત્તિઓ દ્વારા આપણી સમગ્ર પ્રકૃતિને પોતાની સાથે જોડે છે હરિ ઓમ